विद्यार्थी मित्रों, सिंपल प्रेजेंट टेंस में सादा वर्तमान काल में प्रश्न वाक्य केवी रीते बनावू अने तमने प्रश्न आपेलो होय तो एनो जवाब केवी रीते लखवू, समझिए बच्चाओ। आपणे अमर पोस्ट्स अ लेटर रेखांकित शब्दों उत्तर में मळे ते रीते प्रश्न वाक्य बनाओ। हवे ध्यान रखो बच्चाओ, अमर ना नीचे लीटी छे, अमर करता छे, करता नो लोप करो एटले वाक्य हुठी बने। एटले तमारे जो करता नो लोप करवो होय तो आ अमर नी जग्याए हु लखी देवानो, बराबर। एटले आपणुं वाक्य बनशे हु पोस्ट्स अ लेटर, आ प्रश्नार्थ वाक्य बन्युं हुथी। હવે બચ્ચાઓ અ લેટર, અ લેટર ના નીચે લીટી આપેલી છે, ક્રિયાપદ પછી કર્મ હોય, કર્મનો લોપ કરો એટલે વાક્ય વર્ડથી બને, બરાબર। અ લેટર માટે વાક્ય વર્ડથી બને, કર્મનો લોપ કરો વોટ। હવે બચ્ચાઓ સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ બનાવવા માટે ટુ અથવા ડઝનનો ઉપયોગ થાય, યાદ રાખો। સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે તમારે ડુ અથવા ડઝનનો ઉપયોગ કરવાનો। સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા કા તો ડુનો ઉપયોગ થાય કા તો ડઝનનો ઉપયોગ થાય। જો ક્રિયાપદને એસ પ્રત્યય લાગેલો છે એટલે આપણે વોટ ડઝ લખીશું, ક્રિયાપદ ને એસ પ્રત્યય લાગેલો છે વોટ ડઝ, આખું વાક્ય એમના એમ યોગ્ય શબ્દને દૂર કરવાનું। પહેલા તમારે વોટ ડઝ લખી દેવાનું આખા વાક્ય આગળ, વોટ ડઝ અમર। હવે બચ્ચાઓ અહીંયા ડઝ લખ્યું એટલે પોસ્ટ માંથી એસ પ્રત્યય દૂર થાય, અ લેટર નો લોપ થાય। વોટ ડઝ અમર પોસ્ટ, મેં તમને એવું કહ્યું વોટ ડઝ લખીને આખું વાક્ય લખવાનું, આખું વાક્ય પણ વોટ થી વાક્ય બનાવીએ ત્યારે કર્મનો લોપ થાય, વોટ થી વાક્ય બનાવીએ ત્યારે કર્મનો લોપ થાય અથવા કર્મને દૂર કરો, ક્રિયાપદ પછી કર્મ હોય। વોટ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે કર્મનો લોપ થાય, વોટ ડઝ અમર પોસ્ટ અ લેટર દૂર થઈ જશે, તમારે આવું દોરવાનું નથી। ઓકે, બીજી વાત, એસ પ્રત્યય લાગેલો એટલે વાક્ય દસ થી બને, ત્રીજો પુરુષ એકવચન વાળું વાક્ય હોય એટલે એસ પ્રત્યય લાગ્યો છે, એસ પ્રત્યય લાગેલો એટલે વાક્ય દસ થી બને, ત્રીજો પુરુષ એકવચન હોય એટલે ક્રિયાપદ ને એસ પ્રત્યય લાગેલો હોય વાક્ય દસ થી બને, વોટ ડઝ અમર પોસ્ટ। આગળ બીજું વાક્ય, ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM, તો જો બચ્ચાઓ ફાધર ની જગ્યાએ તમારે લખવું હોય તો WH હુ આવી જશે, હુથી પ્રશ્નાર્થ વાક્ય બને હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM, બરાબર। ટુ ધ ઓફિસ સ્થળ બતાવેલું છે એટલે વાક્ય વેર થી બને, સ્થળનો લોપ કરો એટલે વાક્ય વેર થી બને, અને આ સમયનો લોપ કરો એટલે વાક્ય વેન થી બને, વેન, વેર એટલે ક્યાં અને વેન એટલે ક્યારે। હવે જો આના નીચે લીટી હોય, માત્ર આના નીચે લીટી હોય તો તમારે આગળ લખી દેવાનું વેર ડઝ અથવા વેર ડુ, એસ પ્રત્યય કે ઈએસ પ્રત્યય લાગેલો હોય તો વેર ડઝ આવે, પહેલા વેર ડઝ લખી દો, વેન થી બનાવવું તો તમારે પહેલા લખી દેવાનું વેન ડઝ, વેર થી બનાવવું તો પહેલા વેર ડઝ લખો, આખું વાક્ય એમના એમ અનુરૂપ શબ્દને દૂર કરી દેવાનું, વેર ને અનુરૂપ શબ્દને દૂર કરી દેવાનો, વેન થી વાક્ય બનાવો તો વેન ડઝ લખો, આખું વાક્ય એમના એમ વેન ને અનુરૂપ શબ્દને દૂર કરી દો, વેર ડઝ ફાધર। જો આ વાક્યના આગળ આપણે વેર ડઝ લખ્યું, ફાધર લખ્યું, ડઝ આવે એટલે અહીંયા ગો આવે, ગો ડઝ છે એટલે ગો આવે, ટુ ધ ઓફિસ નો લોપ થઈ જાય એટ 9 AM, પિતાજી 9 વાગે ક્યાં જાય છે તો ઓફિસે,
આપવાનું છે ત્રીજું ધ્યાનમાં રાખો અહીંયા ધ બોયઝ લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ ઇંગ્લિશ ક્રિયાપદ પછી કર્મ અને આ સમયદર્શક શબ્દ કર્મનો લોપ કરો એટલે વોટ થી પ્રશ્નાર્થ વાક્ય બને અને ઇન ધ ઇવનિંગ થી પ્રશ્નાર્થ બનાવવું તો તમારે વેન થી બનાવવું પડે હવે જો બચ્ચાઓ ક્રિયાપદને એસ પ્રત્યે નથી લાગ્યું આ બંને વાક્યમાં ક્રિયાપદને એસ પ્રત્યે લાગે તો એટલે આપણે ડજ લખ્યું ડજ લખ્યું બરાબર ક્રિયાપદને એસ પ્રત્યે લાગ્યો તો એટલે આપણે ડજ લખ્યું ડજ લખ્યું અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અહીંયા ક્રિયાપદને એસ પ્રત્યે નથી લાગ્યો એટલે કાં તો આપણે અહીંયા લખીશું જો વોટથી બનાવીએ તો વોટ ડુ સમયથી બનાવવું હોય તો સમયનો લોપ કરવો હોય તો વેન ડુ આખા વાક્યના આગળ વેન ડુ લખો આખું વાક્ય એમને એમ વોટથી બનાવો એટલે કર્મને દૂર કરો વોટ ડુ ધ બોયઝ વોટ ડુ ધ બોયઝ લર્ન ઇંગ્લિશ નો લોપ થઈ જાય ઇન ધ ઇવનિંગ ઇંગ્લિશ નો લોપ થઈ જાય ઇન ધ ઇવનિંગ એમને વેન ડુ ધ બોયઝ વેન ડુ ધ બોયઝ લર્ન ઇંગ્લિશ સમયનો લોપ થાય બચ્ચા અહીંયા સમયનો લોપ કરવો બરાબર તેને જુઓ એસ પ્રત્યે નથી લાગેલે વેન ડુ અથવા વોટ ડુ અથવા વેન ડુ એસ પ્રત્યે નથી લાગેલે આપણે વોટ ડુ અને વેન ડુ લખ્યું એસ પ્રત્યે નથી લાગેલો એટલે વોટ ડુ અથવા વેન ડુ લખ્યું બરાબર આમાં એસ પ્રત્યે લાગેલો તો એટલે વેર ડઝ કે વેન ડઝ લખ્યું ઓકે ત્રીજું પુરુષ બહુવચન છે એટલે ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે ન લાગેલો હોય ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે ન લાગેલો હોય ત્યારે તમારે પ્રશ્નાર્થમાં ડુ ઉપયોગ કરવાનો છે જો આમાં આમાં એસ પ્રત્યે લાગેલો હતો આપણે ડજ લખ્યું એસ પ્રત્યે લાગેલો હતો ડજ લખ્યું બરાબર આગળ ચોથું વાક્ય માયા એન્ડ છાયા પ્લે ચેસ જો ચેસ ના ઉપર લીટી છે ક્રિયાપદ પછી કર્મ હોય એટલે વાક્ય વોટ થી પ્રશ્નાર્થ વાક્ય બનશે વોટ બરાબર તો આપણે ચેસ ના પછી લીટી આપે ચેસ ના નીચે લીટી આપી છે એટલે વાક્ય વોટ થી બને આપણે લખવાના વોટ ક્રિયાપદને એસ પ્રત્યે નથી લાગે એટલે ડુ વોટ ડુ આગળ લખી દો માયા એન્ડ છાયા માયા એન્ડ છાયા પ્લે બચ્ચાઓ ધ્યાનમાં રાખજો જનરલી બધા છાયા નો સ્પેલિંગ લખે તો એ છે એક એચ ભૂલી જતા હોય છે છાયા થઈ જાય છાયાની જગ્યાએ એટલે ધ્યાનમાં રાખજો ડબલ એચ આવે છાયામાં વોટ ડુ આખું વાક્ય એમને માયા એન્ડ છાયા પ્લે ચેસ નો લો વોટ ડુ માયા એન્ડ છાયા એમના એમ પ્લે એમના એમ ચેસ નો લો વોટ ડુ માયા એન્ડ છાયા પ્લે તો ચેસ ચલો માયા એન્ડ છાયા નીચે લીટી આપી હોય તો સિમ્પલ તમારે અહીંયા લખવાનું ખાલી હુ પ્લે ચેસ કર્તાનો લોપ કરો એટલે હુથી વાક્ય બને કર્મનો લોપ કરો એટલે વાક્ય વોટથી બને અને વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવે એટલે અહીંયા વાક્યમાં કર્મ નહીં આવે આ યાદ રાખજો હુ વાળા વાક્યમાં ડુ ડઝ કદી લખવાનું નથી નકાર હોય તો લખવું પડે હવે આગળ બાજુનામાં આપણે જોઈએ બચ્ચાઓ બે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખો આપણે આ વાક્ય ઉપરથી પ્રશ્નાર્થ બનાવ્યો હવે પ્રશ્ન ઉપરથી બી આપણને જવાબ આપવો જોઈએ કારણ કે જનરલી પેરેગ્રાફ હોય મોટા ક્વેશ્ચન આન્સર હોય એમાં જવાબ લખવા પડે એક સેન્ટેન્સ વાળા આન્સર હોય ત્યારે તો જોવો બચ્ચા આમાં તમારે આ વેર ટુ ને કાઢી દેવાનું વેર ટુ ધ ફાર્મર્સ ગો વેર ટુ ધ ફાર્મર્સ ગો આનો લોપ થઈ જાય ડુ છે જોજો હો અહીંયા ધ ફાર્મર્સ બહુવચન છે ધ બોયસ બહુવચન હતું એટલે જો લર્નર પિતાજી એકલા હતા એટલે ગો જેવો ક્રિયાપદ ને એસ સી એસ લગાડ્યું આમાં ફાર્મર્સ બહુવચન છે ફાર્મર્સ છે ગો ને કોઈ પ્રત્યે નહીં લાગે ધ ફાર્મર ગો ઓન ધેર ફિલ્ડ્સ આ વાક્ય બનશે વેર ડુ નીકળી જાય એની જગ્યાએ ધ ફાર્મર્સ ગો ઓન ધેર ફિલ્ડ ડુ નીકળ્યું એટલે આમાં એસ પ્રત્યે ના લાગે જો ડજ નીકળ્યું હોત તો આમાં 55% એસ પ્રત્યે લાગેલો એસ કે એસ પ્રત્યે જે યોગ્ય હોય એ પ્રમાણે આપણે પ્રત્યે લગાડવો પડે જો આ દાખલા અરે 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 પ્રશ્ન
માં જોઈએ આપણે વિચ કલર ડઝ સી લાઈક તને તેણીને કયો કલર ગમે છે તો જો બચ્ચા બધું જ નીકળી જાય વિચ કલર ડઝ એ આખું નીકળી જાય જો સી સી લાઈક હવે આ ડઝ છે એટલે વો એસ પ્રત્યય લગાડ વો જ પડે સી લાઈક્સ બ્લુ સી લાઈક્સ She likes blue color. Okay? તેણીને ભૂરો કલર ગમે છે. તેણીને blue color ગમે છે. She likes blue color. She likes blue color. Okay? તેણીને ભૂરો કલર ગમે છે. ભૂરો કલર ગમે છે. બરાબર ભૂરો રંગ ગમે છે. When do the children go to school? હવે જો બચ્ચાઓ When do वाला प्रश्न आया है When do दूर करी दो When do दूर करी दो the children go अगर do छे तो go ने कोई प्रत्यय ना लगे बहुवचन छे जो स्वाभाविक छे के यहाँ s k e s लगवाना ना थी go to school in the morning in the What do they like to eat? તેમને શું ખાવાનું ગમે છે? જો બચ્ચાઓ આ વાક્યમાં આપણને what do આપેલું છે. પહેલા what do કાઢી દો. વાક્યની શરૂઆત કર્તાથી થાય એટલે they do છે એટલે like ને s ન લાગે. જો આમાં does હતું તો આપણે like ને s લગાડેલો. આમાં do છે તો like ને s નહીં લાગે. Like તેમને ફળો ખાવા ગમે છે ધે લાઈક ટુ ઈટ ફ્રુટ્સ આગળ હુ ડ્રોઝ રંગોલીઝ તો વાક્ય થશે બચ્ચાઓ રાધા હુની જગ્યાએ રાધા લખી દો રાધા ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે એસ પ્રત્યય લગાડીને રાખીશું ડ્રોઝ રંગોલીઝ પ્રશ્ન નું વિધાન વાક્ય બન્યું બરાબર હુની જગ્યાએ રાધા લખ્યું બાકી બધું એમના એમ લખવાનું છે બરાબર અને છેલ્લે હાઉ મચ મિલ્ક ડઝ મિહિર ડ્રિંક મિહિર કેટલું દૂધ પીએ છે તો જો હાઉ મચ મિલ્ક ડઝ એ બધું જ નીકળી જાય મિહિર ડ્રિંક્સ જો ડઝ છે એટલે ક્રિયાપદને આપણે એસ કે યસ પ્રત્યય લગાડવો પડે મિહિર ડ્રિંક્સ વન ગ્લાસ ઓફ મિલ્ક તો બચ્ચાઓ આપણે આ રીતે આ વાક્યોને લખવાના છે અહીંયા જો આટલું આખું નીકળી ગયું હાઉ મચ મિલ્ક ડઝ મિહિર ડ્રિંક્સ વન ગ્લાસ ઓફ મિલ્ક તો આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે આ રીતે પ્રશ્ન ઉપરથી જવાબ લખવાના છે એન્જોય ધીસ સેન્ટેન્સીસ ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ